સુરત સાથે ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. જેલમાં ગયા બાદ જેલમાંથી છૂટ્યા બાદ આવા ગુનેગારો પોતાના વિસ્તારમાં પોતાનું રોફ જમાવતા જોવા મળ્યા છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતા જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. ભલભલાના અમે પોણી માફિયા, રોણા રંગીલા અમે ગુજરાતના માફિયા ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં અસામાજિક અને ખુલ્લા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતા અનેક વિડીયો વાયરલ થયા છે. કાયદાકીય છટકબારી હોવાના કારણે આવા તત્વો વારંવાર કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે. સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બુટલેગરો બેફામ રીતે ધાકધમકી આપતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સલામતપુરા વિસ્તારમાં જે તે વિસ્તારના કોર્પોરેટર પર હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી આવેલા આરોપી પોતાના વિસ્તારમાં આવતાની સાથે જ કદવા ગેંગના મુખિયાનું ફટાકડા ફોડી તેના સાગરીતોએ સ્વાગત કર્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના હજુ વાસી થઈ નથી ત્યાં તો સુરત જિલ્લામાં વધુ એક ગુનેગાર જેલમાંથી છૂટીને આવતા વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેર ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હતો, જેને પગલે ઈશ્વર વાસફોડિયાને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આજે તે જેલમાંથી જામીન પર છૂટો થઈ પોતાના ગામ અંત્રોલીના ભૂરી ફળિયામાં વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હતો. જેગુઆર ગાડીમાં ફિલ્મી ઢબે તે પોતાના ગામમાં પ્રવેશ્યો હતો. ફિલ્મી ગીતોની સાથે જાણે પોતે ખૂબ મોટું પરાક્રમ કર્યું હોય તે રીતે પોતાના ગામમાં ગાડીઓના કાફલા સાથે પ્રવેશ્યો હતો. જો કે આ માથાભારે પોતાના વિસ્તારમાં પોતાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પ્રકારે ફિલ્મી ગીતો ઉપર ગાડીઓના કાફલા સાથે પ્રવેશ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોમાં એક ડર અને ભયનો માહોલ ઊભો થયો હતો. કોવિડ ગાઈડલાઈનનો ઉલાળિયો થતાં પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તે તો હવે જોવું જ રહ્યું.